નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મહત્વનો ટોપિક એવો છંદ જોવાના છીએ અને આ છંદમાં માલિની છંદ જોવાના છીએ હવે આ માલિની છંદમાં અક્ષર કેટલા હોય છે આ કયા પ્રકારનો છંદ છે એમનું ગણબંધારણ શું છે આ સિવાય પરીક્ષાની દૃષ્ટિએ આ માલીની છંદમાંથી કેવા કેવા સવાલ આપણે પૂછાઈ ચૂક્યા છે એમની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ તો મિત્રો શરૂઆત થી અંત સુધી જોડાયેલા રહેજો તો શરૂઆત કરીએ માલિની છંદ તો જોઈએ મિત્રો માલિની છંદ હવે આ માલિની છંદ છે એ કયા પ્રકારનો છંદ છે કદાચ એવો સવાલ આપણે પૂછાય કે ભાઈ અક્ષરમેળ માત્ર લય મેળ કે સંખ્યામેળ તો માલિની છંદ છે એ અક્ષરમેળ પ્રકારનો છંદ છે અક્ષરમેળ પ્રકારનો છંદ છે જેમાં અક્ષરની સંખ્યા ચોક્કસ હોય છે અને સાથે એમના લઘુ ગુરુ પણ ચોક્કસ હોય છે હવે એમના બંધારણની વાત કરીએ તો સૌપ્રથમ અક્ષર જોઈએ તો આ માલિની છંદમાં અક્ષર કેટલા હોય છે તો કે પંદર માલિની છંદમાં અક્ષર કેટલા હોય છે તો કે પંદર અક્ષર હોય છે મિત્રો આમાંથી અવારનવાર પરીક્ષામાં તમને સવાલ પૂછાઈ ચૂક્યો છે કે છંદ છે જે તે છંદ છે માની લો કે શિખરણી છંદ છે પછી વંશા છે તો કે આ બધાના અક્ષર સામે જોડ મૂકતા હોય છે એટલે કે જે તે છંદ અને સામે એની જોડ મૂકતા હોય છે અને આ રીતના એમાં સવાલ પૂછતા હોય છે કે ભાઈ શીખણી તો સત્તર ઇન્દ્રવંશા તો ઇન્દ્રવંશા મિત્રો તો અહીંયા બાર આવશે પછી તો કે ભાઈ ઈન્દ્રવજા તો અગિયાર તો માલિની તો પંદર તો આવી રીતના કોઈ પણ તમને જોડ મૂકતા હોય છે આમાંથી કઈ સાચી છે અથવા કઈ ખોટી છે એવા તમને સવાલ પૂછાતા હોય છે એટલે માલિનીમાં અત્યાર સુધીના વધારે પડતા આવા સવાલ વધારે પૂછાય છે તો માલીની અક્ષર કેટલા છે તો કે પંદર અક્ષર છે જો મિત્રો પંક્તિમાં જો થોડી ઘણી ભૂલ થઈ તો તમને એક ઓપ્શન આપ્યો જશે વસંતલકા કેમ કે એમના છે એ ચૌદ અક્ષર છે જો તમારી એક અક્ષર ગણવામાં ભૂલ થશે તો તમે જે વસંતલકા છે એ ઠીક કરી શકશો એટલે આવી રીતના પણ તમારી ભૂલ થતી હોય તો આપણે એ ધ્યાન રાખીશું હવે જોઈએ ગણ બંધારણ શું છે તો ગણ બંધારણ છે ન ન મય ન ન મ ય ય એમનું ગણબંધારણ છે બાલીની છંદનું ગણબંધારણ આપણે પૂછાય તો એમનું ગણ કયું છે તો કે ન ન મ ય ય એમનું ગણબંધારણ છે યતીની વાત કરીએ તો યતિ કેટલામાં અક્ષર હોય છે તો કે યતિ છે એ આઠમા અક્ષરે હોય છે યતિ કેટલામ અક્ષર હોય છે તો કે યતિ આઠમા અક્ષરે હોય છે હવે એમનું ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો પ્રથમ ઉદાહરણ આપ્યું છે મધુર સમય તેવે ખેતરે સેલડીમાં તો આ પંક્તિ છે એમાં સૌપ્રથમ આપણે શું કરીશું આ પંક્તિ ઓળખવા માટે તો ભાઈ અક્ષર ગણીશું તો અક્ષર ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તમને આ પંક્તિના અક્ષર કેટલા છે તો કે પંદર છે હવે ત્રણ ત્રણની જોડ બનાવીએ તો કંઈક ત્રણ ત્રણની જોડ આ રીતના કંઈક બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ 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 ગુરુ 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 લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ તો મિત્રો ફટાફટ આપણે આઠ અક્ષરનું જે બંધારણ છે ત્યાં એ લખી લઈએ તો કે ય માતા મા તારા ભાન રાજ ન સલ લ ગા હવે જો મિત્રો આવું કયા ગણ બંધારણ બને છે તો કે ન સ લ એટલે શું આવશે ન ન પણ આવું તો કે મા તારા એટલે કે મ અને આવું તો કે ય મા તો આપણું બંધારણ શું બન્યું માલિની ની છંદનું તો કે ભાઈ ન ન મ ય મૂ ગણ બંધારણ બન્યું હજી બે ત્રણ ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો બીજું ઉદાહરણ છે મૃદુ નયન ફરીથી શાંત મીચાઈ જતા મૃદુ નયન ફરીથી શાંત મિંચાઈ જતા મિત્રો અહીંયા નાનો એ છે તો આપ જોઈએ સૌપ્રથમ અક્ષર ગણીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો આ પંદર છે હવે ત્રણ ત્રણની જોડ બનાવીએ તો કંઈક આ રીતના છે એ ત્રણ ત્રણની જોડ બનશે એમને લઘુ ગુરુ નક્કી કરીએ તો કે મૃદુ તો મિત્રો આમાં બંનેમાં છે એ લઘુ આવશે ભૂલથી પણ ગુરુ ના થઈ જાય મૃ રૂ યાદ કરો નિયમ મિત્રો મ વત્તા રૂ તો શું થશે મૃ અને લઘુ સ્વર કયા કયા છે તો કે અ ઈ ઉ અને રૂ કોઈ પણ અક્ષર છે મૂળાક્ષર છે એ આ લઘુ સ્વર સાથે જોડાઈને આવે અને એ જે અક્ષર બને છે તેમને શું કહેવાય લઘુ અક્ષર કહેવાય એટલા માટે મૃ શું થશે લઘુ હવે જોઈએ આગળ તો કે લઘુ 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 ગુરુ 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 લઘુ ગુરુ ગુરુ અને લઘુ ગુરુ ગુરુ તો આપણું બંધારણ શું બન્યું તો કે ન ન મ ય ય આપણું બંધારણ બન્યું હજી એકાદ બે ઉદાહરણ જોઈએ ત્રજા નંબરનું જોઈએ તો કે કમલવત ગણીને બાલના ગાલ રાતા કમલવત ગણીને બાલના ગાલ રાતા હવે આમાં સૌ પ્રથમ શું કરીશું અક્ષર ગણીશું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આ રીતના ત્રણ ત્રણ ની જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ 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 ગુરુ 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 લઘુ ગુરુ ગુરુ અને લઘુ ગુરુ ગુરુ તો આપણું બંધારણ શું બને છે તો કે ન ન મ ય ય આપણું ગણ બંધારણ બને છે ચોથી ઉદાહરણ જોઈએ રમત કૃષિ વલોના બાલ નાના કરે રમત કૃષિ વલોના બાલ નાહના કરે છે તો સૌ આપણે અક્ષર ગણી લઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે ચૌદ ને પંદર હવે ત્રણ ત્રણની જોડ બનાવીએ તો કઈ ત્રણ ત્રણ ની જોડ આ રીતના આપણી બનશે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ 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 પછી અહીંયા કયું આવશે તો કે લઘુ 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 આગળ આપણે મિત્રો રૂનો છે એ નિયમ હમણાં જ આગળ જોઈ ગયા ગુરુ 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 લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ તો આ રીતના એમનું બંધારણ શું બનશે તો કે ન ન મ ય ય આ આપણું એમનું બંધારણ બનશે તો મિત્રો માલીની છંદમાં કેટલા અક્ષર હોય છે તો કે માલિની છંદમાં છે એ પંદર હોય છે ય એમનું ગણ બંધારણ છે અને યતિ કેટલામાં અક્ષરે છે તો કે આઠમા અક્ષરે એમની યતિ છે તો આટલી માહિતી આપણે માલિની છંદ વિશે યાદ રાખવાની છે જો મિત્રો પરીક્ષામાં આપણે આ પૂછાય તો આપણે આવી રીતના લખીએ તો આપને પૂરા માર્ક્સ મળી શકતા હોય છે જો મિત્રો કોઈ તમને પ્રશ્ન હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ